રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને દેકારો મચ્યો છે અને સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર ઠેર ફરિયાદ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રીપેડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે. સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે, ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે. પાણીની ટાંકીની સફાઈ વખતે એક બાળક અંદર ઉતર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જોકે અગાઉ આ પ્રકારે ટાંકીની સફાઈમાં ઘણી વખત શહેરમાં દુર્ઘટના પણ સર્જાઈ હતી. ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતારવા કેટલા યોગ્ય તેને લઈને સવાલો ઊભા થયા છે. ત્યારે તંત્રએ કહ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી હોય છે, જેથી આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે. સાથે જ કોઈ અજુગતું હશે તો પગલાં લેવામાં આવશે. થોડા દિવસ પહેલાં અમિત શાહે શેરબજારમાં રોકાણ કરવાની અપીલ કરતા 4 જૂનથી તેજી આવવાના એંધાણ આપ્યા બાદ હવે પીએમ મોદીએ પણ શેરબજાર વિશે આગાહી કરી છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં મોદીએ કહ્યું કે 4 જૂન બાદ માર્કેટ એટલી ઝડપે દોડશે કે તેને સંભાળવું મુશ્કેલ થશે. માર્ચ સુધી તેજીમાં રહેલું ભારતીય શેરબજાર એપ્રિલના બીજા હાફથી હાંફી ગયું છે, જેની પાછળનું મોટું કારણ વિદેશી રોકાણકારો દ્વારા મે મહિનામાં ₹28,242 કરોડની વેચાવલી છે. ભાવનગરના બોરતળાવમાં ડૂબવાને કારણે 4 બાળકીઓના નિધન થયા છે. 4 બાળકીઓ બોરતળાવમાં કપડાં ધોવા માટે ગઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 1 બાળકી હાલ સારવાર હેઠળ છે. ભાવનગરના બોરતળાવની આસપાસ રહેતી બાળકીઓ અને કિશોરી કપડાં ધોવા માટે એકત્રિત થઈ હતી, જે બાદ 1 બાળકી અચાનક તળાવમાં ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકીઓ પણ પાણીમાં કૂદી પડી હોવાનું જોવા મળી રહ્યું છે. તમામ બાળકીઓ ડૂબવા લાગતા આસપાસના લોકોએ બચાવવા માટે પ્રયત્ન કર્યા. ગરમીનો પારો સતત મહત્તમ સ્તર ઉપર નોંધાઈ રહ્યો છે, તો ભીષણ ગરમીમાં આગ લાગવાની ઘટનામાં સતત વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 2 દિવસ પહેલાં જિલ્લા મથક ભુજ શહેરમાં આવેલ સુમંદિર સિનેમામાં આગ લાગવાની ઘટના બની. ત્યાં આજે વીડી હાઈસ્કૂલ સામેના જાહેર માર્ગો ચાલતી ઇકોકારમાં આગ લાગવાની ઘટના બની. સંભવિત ગેસ લીકેજને કારણે કારમાં ફાટી નીકળેલી આગથી કાર સળગીને પડખું થઈ ગઈ. સદભાગી આગની જાણ થતાં સવાર લોકો કારમાંથી ઉતરી જતા તેઓનો આ બાદ બચાવ થયો હતો. આગને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ફરી એકવાર રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. રાજકોટમાંથી નકલી બિયાણનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ઈડરથી નકલી બિયાણ લવાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ પોલીસે સમગ્ર કૌભાંડની ઊંડી તપાસ શરૂ કરી છે. રાજકોટ રૂરલ એસઓજીના ઓપરેશનમાં નકલી બિયારણના વેપલાનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે કપાસના નકલી બિયારણની 405 બેગ જપ્ત કરી છે. પોલીસે નકલી બિયાણ સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને તેમાં શાપર વેરાવળ પોલીસને સોંપી તપાસ શરૂ કરી છે. છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં 1 બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાઈ ગયો. વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા રાઠવાને કમરના ભાગે રીંછે બચકા ભર્યા બાદ ઘર આંગણે દાતણ કરી રહેલા ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યો હતો. જોકે ત્યારબાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો. લોકોએ જાણ કરતા વન વિભાગ દોડી આવ્યો. રીતે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય 1 વ્યક્તિ રેવજી નાયક પર હુમલો કરતા તેમની આંગળીમાં ઈજા પહોંચી. 3 ઈજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે અમદાવાદ તેમજ મોટા શહેરો સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું. ત્યારે આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. આજે રાજ્યના જુદા જુદા શહેરમાં તાપમાન નજર કરીએ તો રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તેમાં પણ પાટનગર, ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લામાં 41.2 ડિગ્રી નોંધાયું છે. વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપનાર કથાકાર રાજુગીરી બાપુ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજુગીરી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજમાં આક્રોશ વધ્યો છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ પણ રાજુગીરી બાપુના નિવેદનને વખોડ્યું છે. ત્યારે કોળી સમાજ દ્વારા રાજુગીરી બાપુનો કોઈ જગ્યાએ સપ્તાહ નહીં થવા દઈએ એવી ચીમકી ઉચ્ચારી છે. માહિતી મુજબ આ મામલે રાજુ બાપુએ કરેલા અપમાન બાદ કોળી ઠાકોર સમાજ લાલઘુમ થયો છે અને અમરેલીમાં રાજુ બાપુના નિવાસસ્થાને ઘેરાવ કર્યો હતો. રાજુગીરી બાપુએ ફરી એકવાર માફી માંગી છે. લોકસભાની ચૂંટણી લઈને 5 તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે આગામી ચૂંટણીઓને લઈને રાજકીય દિગ્ગજો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ બિહારના પૂર્વીય ચંપારણમાં સભા સંબોધતા કહ્યું કે 21મી સદીનું ભારત પાપો સાથે આગળ વધી નહીં શકે.
ચાર જૂનિયે ઇન્ડી ગઠબંધનના ઇરાદાઓ પર પ્રહાર થશે. ચાર જૂનિયે દુનિયા વિપક્ષની હાર જોશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓને માત્ર પરિવારની જ પડી છે. ઇન્ડી ગઠબંધન વાળા માત્ર પરિવારને જ આગળ લાવે છે. સાથે કોંગ્રેસ પર ગાંધી બાપુના આદર્શો છોડ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.